गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 12 अकाउंट में अपने 15મો दाखलो डिबेंचर ना हिसाबों में समझाऊं छु, बराबर ध्यान रखो। 100 ની મૂળ કિંમત ના 9.5% ના અંત જે 500 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે। મૂળ કિંમત કેટલાની છે તો કે 100 નો ડિબેન્ચર છે 8500 ગુણ્યા શું કરી દઈશું આપણે 100 કરી દઈશું, તો ડિબેન્ચર ની બે આમનો છે ને, બે નામનો જ લખી દેવાની। તો બેંક ખાતે ઉધાર 8,50,000, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 8,50,000। બીજી છે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8,50,000, તે 9.5% ડિબેન્ચર ખાતે 8,50,000 8,500 × 100। બીજું 100 ની મૂળ કિંમતના 9.5% ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા છે, 10% વટાવે બહાર પાડ્યા છે, બરાબર, એટલે આપણે અહીંયા વટાવની ગણતરી કરવી પડશે, બરાબર। તો જો 90 કહેવાય એટલે ડિસ્કાઉન્ટ આપ્યું છે 10 રૂપિયા। બેંક ખાતે ઉધાર 8,55,000, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 8,55,000। બીજી આમનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8,55,000, તે ડિબેન્ચર વટાવ ખાતે 95,000, તે 9.5% ડિબેન્ચર ખાતે 9,50,000। આગળ ત્રીજો 200 ની મૂળ કિંમત 10% પ્રીમિયમ બહાર પાડ્યા, અહીંયા પ્રીમિયમ બહાર પાડ્યા છે, 200 રૂપિયા મૂળ કિંમત છે અને 10% પ્રીમિયમ, 200 ના 10% કરશો એટલે અહીંયા તમારે 20 રૂપિયા પ્રીમિયમ આવશે। તો એની આમનું થશે બેંક ખાતે ઉધાર 17,60,000, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 17,60,000। 17,60,000 કેવી રીતે આવશે તો કે 8,000 × 220 તમારે કરવાનું છે। અને બીજી આમનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 17,60,000, તે 10% ડિબેન્ચર ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 8,000 × 200, 8,000 × 20 શું થશે પ્રીમિયમ થશે। સત્યમ લિમિટેડે તારીખ 1/7/17 ના રોજ 100નો 1.5% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, તે તારીખ 30/6/23 ના રોજ ડિબેન્ચર દીઠ 115 ની કિંમતે પરત કરવાના છે, બરાબર। તો એની આમનો બેંક ખાતે ઉધાર 12,000 × 100 12,00, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 12,00। બીજી આમનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 12,00, ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે 12,00 × 15, તે 8% ડિબેન્ચર ખાતે 12,00, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 18,00। બીજી આમનો 8% ડિબેન્ચર ખાતે ઉધાર 12,00, તે પરત પ્રીમિયમ ખાતે 1,80,000, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે કરીશું 1,80,000। આગળ આમનો કરીશું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 13,80,000, તે બેંક ખાતે 13,80,000। આ રીતની આમનો જ અહીંયા થશે, બરાબર। એના પછી છે સિવામ લિમિટેડે તારીખ 1/4/17 ના રોજ 250નો 1.5% 8,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા, 5 વર્ષ બાદ 31/3/22 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે। તો આની આમનો પણ થશે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 250 અને ડિબેન્ચર 10% પ્રીમિયમથી બહાર પાડ્યા છે, બરાબર, 7.5% વટાવે એટલે 250 ના 5% કરશો એટલે 237.5 આવશે, એટલે કરવાનું છે 8,000 × 237.5 19,00। બીજી આમનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 19,00, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 1,00, ડિબેન્ચર બહાર પાડતા થઈ નુકસાન ખાતે 2,00,000, તે 7.5% ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 2,00,000, 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર 20,00,000, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2,00,000, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 22,00,000, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 22,00,000, તે બેંક ખાતે 22,00,000, બરાબર। તો આવી રીતે
અમારે 17મો દાખલો પણ મેં સમજાવી દીધું બરાબર. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા દાખલા છે એની સમજૂતીમાં આપીશ. આજલા દાખલા સમજાવ્યા છે એની હમણાં તમારે શું કરવાનું છે જાતે લખવાની છે. ઓકે ચલો.